वेलकम यू ऑल इन सरस्वती ग्रुप ऑफ एजुकेशन। કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને બધા? ઓકે, તો આજે આપણે સેશન 2 જેમાં આપણે તહેવારો વિશે માહિતી મેળવવાની છે, એટલે કે તહેવારોની ઉજવણી અને તહેવારોમાં આપણે કઈ કાળજી રાખવી જોઈએ એ બંને ટોપિક વિશે આજે આપણે માહિતી મેળવવાની છે। તો તમને લોકોને ખ્યાલ છે કે આપણા ભારત દેશમાં ઘણા બધા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે। ઓકે, તો તેમાંથી ઘણા બધા તહેવાર એવા છે કે જેમાં આપણે કાળજી પણ રાખવી જોઈએ। ઓકે, તો આજે આપણે એ બધા તહેવારો કે જેમાંથી અમુક મુખ્ય તહેવારો છે કે જેની ઉજવણી ખૂબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે અને તેમાં આપણે કાળજી પણ રાખવી જોઈએ, તો આજે આપણે તેવા તહેવારો વિશે માહિતી કે તેની ઉજવણી કઈ રીતે કરવામાં આવે છે અને એ તહેવારોમાં આપણે કયા કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ। તો હજી હમણાં જ દિવાળીનો તહેવાર ગયો છે, રાઈટ? તો તમને લોકોને ખ્યાલ છે કે દિવાળીમાં હંમેશા આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કરીએ છીએ? યસ, ફટાકડા ફોડવાનું કામ, રાઈટ? તો ફટાકડા આપણે હંમેશા દૂરથી ફોડવા જોઈએ, જે તમને બધાને ખ્યાલ છે। ઓકે, તો હજી પણ દિવાળી પછીના પણ ઘણા તહેવાર આવે છે જેમાં આપણે ઘણા બધા પ્રકારની કાળજી રાખવાની હોય છે। તો હવે આજે આપણે બધા તહેવારને વન બાય વન સમજવાના છે કે તેમાં કયા પ્રકારની ઉજવણી કરવામાં આવે છે, કઈ રીતે અને તેમાં કયા પ્રકારની આપણે કાળજી રાખવાની હોય છે। તો હવે આપણે એ તહેવારો વિશે જોઈએ। તો અહીં 8 તહેવારો આપેલા છે જે આપણે મુખ્ય એટલે કે મોટા રીતે આપણે તેને ઉજવીએ છીએ। ઓકે, તો આપણે એ 8 તહેવારોમાં કઈ રીતે ઉજવણી કરવાની હોય છે અને તેમાં કયા પ્રકારની કાળજી રાખવાની હોય છે એ વિશે જોવાનું છે। ઓકે, તો ફર્સ્ટ છે ઉત્તરાયણ। યસ, તો ઉત્તરાયણ હવે હમણાં જ આવશે, યસ, જાન્યુઆરી મંથમાં, રાઈટ? તો હવે ઉત્તરાયણ છે એ કઈ રીતે તહેવાર પહેલા તો ઉજવવામાં આવે છે? તો ઉત્તરાયણમાં આપણે શું કરીએ છીએ? યસ, બધાનો ફેવરિટ કાઇટ ફ્લાઈંગ, રાઈટ? પતંગ ઉડાડીએ છીએ। તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એ તહેવાર છે એમાં પતંગ ઉડાડીએ છીએ, પછી તેની સાથે આપણે શું બીજું કરીએ છીએ? અગાસી પર જઈને, યસ, ઘણી બધી વસ્તુઓ છે આપણે ખાઈ છીએ, તો લાઈક એક્ઝામ્પલ બોર છે, ઝીંજરા છે, શેરડી છે, ચીકી છે, આ બધી જ વસ્તુઓ છે એ આપણે આ ઉત્તરાયણ તહેવાર ઉપર ખાઈ છીએ, રાઈટ? તો ઉત્તરાયણ તહેવાર છે એને આપણે આ બધી વસ્તુ ખાઈને અને પતંગ ઉડાડીને સેલિબ્રેટ કરીએ છીએ, રાઈટ? ઘણા બધા પ્રકારના બલૂન્સ હોય છે, પછી અગાસી ઉપર આપણે શું કરીએ છીએ? સોંગ વગાડીએ છીએ, રાઈટ? આ બધી જ રીતે આપણે ઉત્તરાયણ તહેવાર છે ને સેલિબ્રેટ કરીએ છીએ। ઓકે, જે ફર્સ્ટ મંથમાં એટલે કે 14મી જાન્યુઆરીએ આ તહેવાર ઉજવવામાં આવે છે। ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે તેને કઈ રીતે સેલિબ્રેટ કરીએ એ આપણે વાત કરી લીધી છે। તો હવે ઉત્તરાયણ તહેવારમાં આપણે શું કાળજી લેવાની હોય છે? તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જો પોસિબલ હોય તો ખુલ્લા મેદાનમાં જ કાઇટ ફ્લાઈંગ કરવું જોઈએ, રાઈટ? જેમ કે અગાસી ઉપર આપણે કાઇટ ફ્લાઈંગ કરતા હોય અને જો ધ્યાન ન રહે તો પતંગ આમથેમ લેવામાં આપણે પડી જાય છે, એટલે કે ઈજા થઈ શકે છે। એટલા માટે જો પોસિબલ હોય તો આપણે હંમેશા ખુલ્લા મેદાનમાં જ કાઇટ ફ્લાઈંગ કરવું જોઈએ। ઓકે, પછી બલૂન્સ હોય છે, પછી યસ, સોંગ પ્લે કરીએ છીએ તેની સાથે આપણે ચીકી, પછી ખજૂર, પછી યસ, શેરડી છે, બોર છે, આ બધી જ વસ્તુઓ ખાય છીએ। તો તમને લોકોને યાદ હશે કે જ્યારે તમે લોકો પ્રેક્ષેક્ષણમાં હતા તો જ્યારે બી સંક્રાંત આવે એટલે કે ઉત્તરાયણ આવે એ પહેલાં આપણે સ્કૂલે, યસ, ઉત્તરાયણને લગતો નાસ્તો મંગાવતા, ઝીંજરા છે, ચીકી છે, બોર છે, આવે કાંઈ ને કાંઈ પણ પ્રકારનો નાસ્તો મંગાવતા અને આપણે સ્કૂલમાં પણ સેલિબ્રેટ કરતા નાસ્તો કરીને। ઓકે, તો ઉત્તરાયણ છે આ રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે અને તેમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ તો ખુલ્લા મેદાનમાં કે એવી નીચે હોય એવી જગ્યાઓ ઉપર આપણે કાઇટ ફ્લાઈંગ કરવું જોઈએ અને આપણા હેન્ડ્સની આપણે કેર કરવી જોઈએ કે પાકા દોરાથી કાઇટ ફ્લાઈંગ કરવું જોઈએ નહીં, અને જો આપણે કાંઈ પણ એવા દોરાથી કાઇટ ફ્લાઈંગ કરીએ તો આપણે પહેલાં ગ્લોવ્સ પહેરવા જોઈએ કે જેથી આપણા હાથમાં ઈજા
ના થાય. ઓકે, પછી છે તો આપણે ગોગલ્સ પણ પહેરવા જોઈએ કે જેથી આપણી આઈઝને પણ નુકસાન ના થાય. ઓકે, અને હંમેશા આપણે જ્યારે બી કાંઈ પ્લાન કરીએ છીએ, અધરવાઇઝ બીજી કાંઈ લેવા માટે જાય છીએ, તો વ્યવસ્થિત બધી બાજુ જોઈને જ પછી કાંઈ લેવી જોઈએ. ઓકે, તો આ રીતે ઉત્તરાયણમાં આપણે આ પ્રકારની કાળજીઓ લેવી જોઈએ અને આપણે આ રીતે આ ફેસ્ટિવલને સેલિબ્રેટ કરીએ છીએ. ઓકે, તો એ ફેસ્ટિવલ છે, ક્યારે આવે છે ઉત્તરાયણ? યસ, 14મી જાન્યુઆરી. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે હોળી. યસ, તો હોળી આવે છે 3rd મંથમાં, રાઈટ? તો હોળીમાં તો શું હોય છે? યસ, આપણા ઘરની આજુબાજુ કે કોઈ પણ શેરીમાં હોળી પ્રગટાવવામાં આવે છે સાંજના ટાઈમમાં, રાઈટ? પછી તેમાં અબીલ ગુલાલ એ બધું છાંટેલું હોય છે, હાર પહેરાવેલો હોય છે, પછી આપણે તેની પ્રદક્ષિણા કરવાની હોય છે. ઓકે, દર્શન કરી અને આપણે તેની પ્રદક્ષિણા કરવાની હોય છે. અને હોળીમાં આપણે શું દાન કરવાનું હોય છે? યસ, ધાણી છે, દાળિયા, ખજૂર આ બધું છે આપણે હોળીમાં નાખવાનું હોય છે, રાઈટ? અને તેની પ્રદક્ષિણા કરવાની હોય છે. પરંતુ પ્રદક્ષિણા કરીએ ત્યારે એ પણ ધ્યાન રાખવાનું કે થોડાક દૂર રહે અને આપણે પ્રદક્ષિણા કરવાની હોય છે. ઓકે, તો હોળીના બીજે દિવસે જ શું આવે છે? યસ, બધાનો ફેવરિટ ધૂળેટી, રાઈટ? તો ધૂળેટીમાં શું કરવાનું હોય છે? યસ, ધૂળેટીમાં આપણે એકબીજાને રંગ લગાવીએ છીએ. તો આપણે હોળી છે એને આપણે પ્રગટાવી અને પ્રદક્ષિણા લઈ અને આ તહેવારને એવી રીતે ઉજવીએ છીએ, તેમાં ધાણી, દાળિયા, ખજૂર આ બધી વસ્તુનું પ્રગટાવીએ છીએ, રાઈટ? હોળીમાં પછી એ તહેવારને આપણે એ રીતે સેલિબ્રેટ કરીએ છીએ, પ્રદક્ષિણા કરી અને દર્શન કરીને. પછી બીજા દિવસે ધૂળેટી આવે છે, તો ધૂળેટીમાં આપણે એકબીજાને રંગ ઉડાડીએ છીએ. ઓકે, પિચકારીમાં પાણી ભરીને એ પણ ઉડાડીએ છીએ, પછી બલૂન્સ પણ ઉડાડીએ છીએ, રાઈટ? તો આ રીતે ધૂળેટી ફેસ્ટિવલ એટલે કે ધૂળેટીનો તહેવાર છે, રંગોનો તહેવાર કહેવાય છે, કે જેમાં આપણે એકબીજાને રંગો લગાવીએ છીએ. ઓકે, તો હવે આ તહેવારોમાં આપણે કઈ રીતે ઉજવણી કરવી એ વાત કરી લીધી છે, તો હવે ધૂળેટીમાં આપણે કઈ પ્રકારની કાળજી રાખવી જોઈએ પણ જોઈ લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ, આપણે ધૂળેટીમાં કોઈને રંગ ઉડાડીએ ત્યારે આંખમાં, કાનમાં કે નાકમાં રંગ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, અને આપણી આંખ, નાક કે કાનમાં ન જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને જ્યારે પણ આપણે બીજાને રંગ ઉડાડીએ તો એ રંગ પાકો નથી ને એ પણ ખાસ જોવાનું. જો એ પાકો રંગ હોય તો આપણા ફેસ ઉપરથી એના કલર્સ જતા નથી, એટલા માટે આપણે હંમેશા સામેવાળા પર્સનની કેર કરવી જોઈએ અને તેની આંખ, નાક કે કાનમાં ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પાણી છે એનું પણ ધ્યાન રાખવું જોઈએ, પિચકારીથી પાણી ઉડાડીએ તો એ પણ કોઈની નાકમાં, આંખમાં કે કાનમાં જવું જોઈએ નહીં. તો આ રીતે ધૂળેટીનો તહેવાર છે એને પણ આપણે ઉજવણી કરીએ છીએ અને તેમાં કાળજી પણ રાખવી જોઈએ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે ગણેશ ચતુર્થી. યસ, આ પણ બધાને ખ્યાલ હશે કે ગણેશ ચતુર્થીના તહેવાર સપ્ટેમ્બરમાં આવે છે, તો તેમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ ગણેશજીની સ્થાપના કરીએ છીએ. ઓકે, આપણા શેરીમાં કે આપણા ઘરમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે, તો ઘણા લોકો છે એને 2 દિવસ માટે કે 3 દિવસ માટે રાખે છે, 5 દિવસ માટે રાખે છે, 7 દિવસ માટે રાખે છે અને 10 દિવસ સુધી આ તહેવારને ઉજવવામાં આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, આ દિવસે કે જ્યારે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે, એ દિવસે ગણેશજીની સ્થાપનાની સાથે તેના સમયા કરી અને તેની મૂર્તિને સ્થાપના કરવામાં આવે છે. ઓકે, પછી ગણેશજીની સવારે અને સાંજે આરતી કરવામાં આવે છે. ઓકે, પછી જેટલા દિવસ ગણેશજીની સ્થાપના કરવાની હોય એટલા દિવસ પછી એટલે કે એના છેલ્લા દિવસે ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે, એટલે કે કોઈ પણ નદીમાં તેમનું વિસર્જન એટલે કે પધરાવવામાં આવે છે મૂર્તિને. ઓકે, તો તમે લોકોએ જોયું જ હશે કે આપણી શેરીમાં કે આજુબાજુના એરિયામાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે.
અને ત્યાં સવારે અને સાંજે ગણેશજીની આરતી પણ કરવામાં આવે છે. ઓકે, તો આ રીતે ગણેશ ચતુર્થી છે તહેવાર ઉજવવામાં આવે છે. અને મહારાષ્ટ્ર એટલે કે મુંબઈ સાઈડ ગણેશ ચતુર્થી જેવા તહેવારનું ખૂબ જ મહત્વ છે. ઓકે, તો ત્યાં આ તહેવાર છે ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ જન્માષ્ટમી. યસ, તો આ પણ તહેવાર છે ઓગસ્ટ મંથમાં આવે છે, રાઈટ? પછી તેમાં આ તહેવારમાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયેલો છે, એટલા માટે આપણે બધાય છે એને આઠમ પણ કહેવાય છે અને જન્માષ્ટમી પણ કહેવાય છે. તો એટલા માટે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હોવાથી આપણે આ તહેવાર ઉજવીએ છીએ, રાઈટ? રાતના 12 વાગ્યે મથુરામાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયેલો છે, કારાવાસમાં એટલે કે જેલમાં, રાઈટ? પછી વાસુદેવ છે એ કૃષ્ણ ભગવાનને ગોકુલમાં મૂકવા જાય છે, રાઈટ? અને એટલા માટે જ આપણે આ તહેવાર છે એને ઉજવીએ છીએ, કૃષ્ણ ભગવાનના જન્મ દિવસને ઉજવીએ છીએ. એટલે કે રાત્રે 12 વાગ્યે મટુકી ફોડ છે એ તહેવાર આપણે ઉજવીએ છીએ. મટુકી ફોડ સ્પ્રધા, રાઈટ? કેમ કે કૃષ્ણ ભગવાનને માખણ ખૂબ જ ભાવે છે, એટલા માટે આપણે બધા જન્માષ્ટમી ઉપર માખણની પ્રસાદી પણ રાખીએ છીએ, રાઈટ? અને રાતના 12 વાગે તેમનો જે જન્મ દિવસ છે જન્માષ્ટમીના દિવસે એને આપણે ઉજવીએ છીએ. તો આ તહેવાર છે એ ગોકુલ મથુરામાં તો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, કેમ કે મથુરામાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયેલો છે વાસુદેવ અને દેવકીના ઘરે. પછી વાસુદેવ છે કૃષ્ણ ભગવાનને ગોકુલમાં મૂકવા જાય છે યશોદા માતા પાસે. ઓકે, એટલા માટે આ તહેવાર છે ગોકુલમાં પણ એટલે જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને આ તહેવાર ઉપર માખણ છે, પંજરી છે, એવો પ્રસાદ પણ આપવામાં આવે છે લોકોને, રાઈટ? અને રાતના 12 વાગે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, તો જન્માષ્ટમી છે એ પણ ખૂબ જ મોટો તહેવાર છે અને આ તહેવાર પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે નવરાત્રિ. યસ, તો નવરાત્રિ છે એ 9 દિવસનો તહેવાર છે. ઓકે, જન્માષ્ટમી પછી થોડાક દિવસોમાં નવરાત્રિનો તહેવાર આવે છે. તો નવરાત્રિ એ 9 દિવસનો તહેવાર છે. ઓકે, અને આ તહેવારોમાં ગરબી પણ થાય છે અને બીજી જગ્યાએ દાંડિયા રાસ પણ રમાડવામાં આવે છે, રાઈટ? આ 9 દિવસમાં નવદુર્ગામાં, અંબેમાં એવા બધા જ માતાજીઓની પૂજા કરવામાં આવે છે રાત્રે. ઓકે, ગરબી સ્ટાર્ટ કરતા પહેલા બધા જ માતાજીઓની આરતી કરવામાં આવે છે અને પછી જ ગરબી રમાડવામાં આવે છે, રાઈટ? આ દિવસે બધા જ માતાજી છે ની પૂજા કરી અને પછી જ ગરબીનું સ્ટાર્ટ કરવામાં આવે છે, એટલે રમાડવામાં. અને આ તહેવાર છે એ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તો તમે બધી ગર્લ્સ છો એ પણ તમે લોકો ગરબીમાં રહેતા હશો, રિયલ છો ને બધા? યસ, તો ફર્સ્ટ ઓફ ઓલ તમે ગરબીમાં જાઓ છો તો ત્યાં તમે લોકો શું કરો છો? યસ, માતાજીની આરતી અને પછી ગરબી રમવાનું સ્ટાર્ટ કરવામાં આવે છે. અને નોરતા સ્ટાર્ટ થાય એ પહેલા તમે લોકો પ્રેક્ટિસ કરવા પણ જાઓ છો, કેમ કે ગરબીમાં કઈ રીતે રમવું એની પહેલા પ્રેક્ટિસ તો કરવી પડે ને. યસ, તો એ પ્રેક્ટિસ પણ પહેલા કરાવવામાં આવે છે અને પછી જ આ તહેવાર જેની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, તો આપણા ભારત દેશમાં નવરાત્રિ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, પછી દિવાળી, ઉત્તરાયણ આ બધા તહેવાર છે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઓકે, અને નવરાત્રિ એ 9 રાત્રિઓનો તહેવાર કહેવાય છે, એટલા માટે જ તેનું નામ નવરાત્રિ રાખવામાં આવ્યું છે, કેમ કે આ 9 દિવસનો તહેવાર છે અને દરરોજ રાતે જ આ માતાજીઓની આરતી કરવામાં આવે છે અને પછી ગરબી સ્ટાર્ટ કરવામાં આવે છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. નવરાત્રિ પછી એટલે કે 10મા જ દિવસે દશેરા હોય છે. તો દશેરામાં આપણે યસ મીઠાઈ ખાવાની હોય છે, કેમ કે આ દિવસે રાવણનું દહન કરવામાં આવે છે. ઓકે, એટલા માટે રાવણ છે એનું દહન કરવામાં આવે છે અને પછી મીઠાઈ ખાવામાં આવે છે. તો આ નવરાત્રિના 9 દિવસો પૂરા થાય પછીના 10મા દિવસે દશેરા ઉજવવામાં આવે છે, તેમાં આપણે શું કરવાનું હોય છે? યસ, મીઠાઈ ખાવાની હોય છે, રાઈટ? તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે
Yes, Diwali. तो Diwali में आपने શું કરવાનું હોય છે? Yes, ફટાકડા ફોડવાના હોય છે, right? ફટાકડા ફોડવાના હોય છે, પછી ઘરના આંગણે આપણે શું કરીએ છીએ? Yes, રંગોળી કરીએ છીએ. Okay? તો દિવાળી પહેલાના દિવસો જ્યારે 11, 12, ધનતેરસ, કાળી ચૌદસ અને પછી દિવાળી આવે છે તો બધા જ દિવસોમાં આપણા ઘરની આંગણામાં આપણે રંગોળી કરીએ છીએ, right? અને બધા દિવસે કઈ ને કઈ તહેવાર ઉજવવામાં આવે છે. લાઈક એક્ઝામ્પલ, ધનતેરસ હોય છે ત્યારે આપણે ચોપડા પૂજન કરીએ છીએ અને બધા લોકો છે એ આ દિવસે સોનું કે ચાંદી ખરીદે છે, એટલે કે લક્ષ્મીજી ઘરમાં આવે છે. અને પછી આવે છે દિવાળી, એટલે કે વચ્ચે કાળી ચૌદસ અને પછી દિવાળી આવે છે. તો દિવાળીમાં યસ, ફટાકડા ફોડવાના હોય છે, રંગોળી કરવાની હોય છે અને આ તહેવારમાં આપણે પણ ખાસ કાળજી રાખવી જોઈએ. પછી દિવાળીમાં લોકો દિવાળી પહેલા શું કરે છે? ફર્સ્ટ તો ઘરને સાફ કરે છે, બધી જ રીતે ઘરને વ્યવસ્થિત સાફ કરે છે, કેમ કે દિવાળી ઉપર આપણી ઘરે બધા ગેસ્ટ આવતા હોય છે. એટલા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે આપણા ઘરને સાફ કરીએ અને પછી દિવાળી આવે ત્યારે આપણે ઘરને ડેકોરેટ પણ કરીએ, રાઈટ? તો તમને લોકોને ખ્યાલ હશે કે લાભ સુખના છે સ્ટીકર આવે છે, એ સાથિયાનું આવે છે, પગલાનું આવે છે, બધા આપણે સ્ટીકર પણ આપણા ઘરમાં લગાવીએ છીએ. રંગોળીનું સ્ટીકર પણ આવે છે તો એ પણ લગાવતા હોઈએ છીએ, રાઈટ? અને રંગોળી પણ આપણે આપણા ઘર આંગણામાં કરીએ છીએ. તો આ તહેવાર છે એ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઓકે, તો આ રીતે આપણા ભારત દેશમાં ઘણા બધા પ્રકારના તહેવારો છે એની ઉજવણી કરવામાં આવે છે. અને દિવાળી પછીના દિવસે શું હોય છે? યસ, ન્યુ યર, એટલે કે બેસતું વર્ષ, રાઈટ? તો બેસતા વર્ષના દિવસે આપણે બધાને શું કહીએ છીએ? યસ, હેપી ન્યુ યર. તમે લોકોએ હમણાં જ સેલિબ્રેટ કર્યો છે આ તહેવાર, એટલે કે આપણે બધાએ, રાઈટ? તો આ તહેવાર એટલે કે દિવાળી પછી દિવાળીના પછીના દિવસે હેપી ન્યુ યર એટલે કે ન્યુ યર હોય છે. ઓકે, તો આ દિવસે પણ બધા એકબીજાના ઘરે જાય છે અને ગુડ વિશિસ કરે છે ન્યુ યર માટેની. ઓકે, તો આ દિવસ છે એને પણ આપણે ખૂબ જ સારી રીતે અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. પછી નેક્સ્ટ ડે શું હોય છે? યસ, ભાઈ બીજ હોય છે. ઓકે, તો આ પણ એ તહેવાર છે. તો ભાઈ બીજના દિવસે ભાઈ છે એ બહેનના ઘરે જમવા જાય છે. ઓકે, એટલા માટે ભાઈ બીજ કહેવાય છે. તો હવે દિવાળીમાં આપણે કઈ રીતે ઉજવણી કરવાની એ વાત કરી લીધી છે, પરંતુ દિવાળીમાં આપણે કઈ રીતે કાળજી રાખવાની હોય એ પણ આપણે જોઈ લઈએ. તો દિવાળી જેવા તહેવારોમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઘર સફાઈ કરીએ ત્યારે પણ જોવાનું કે વ્યવસ્થિત રીતે જ કરવાની, કે પડીને ઈજા ન થાય તે પણ જોવાનું, અને તમારે પણ મમ્માને હેલ્પ કરવાની હોય છે. ઓકે, પછી નેક્સ્ટ આવે છે યસ, ફટાકડા ફોડીએ. તો ફટાકડા આપણે ખાસ ધ્યાન રાખીને ફોડવા જોઈએ અને હંમેશા દૂરથી ફોડવા જોઈએ. ઓકે, કે જેથી આપણે દાઝી ના જાય. ઓકે, તેનું ધ્યાન રાખવું જોઈએ. અને ફટાકડા ફોડતી વખતે આપણે કોઈ પણ મોટી વસ્તુ એટલે કે અગરબત્તી કે તેનાથી જ ફોડવા જોઈએ. ઓકે, તો આ રીતે દિવાળી જેવા તહેવારો આપણે ઉજવીએ છીએ અને તેમાં તેની કાળજી પણ રાખવી જોઈએ. ઓકે, તો આટલા તહેવારો છે એ આપણા ભારત દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ સિવાયના નાના મોટા બીજા પણ તહેવારો આવે છે. ઓકે, તો આજે આપણે તહેવારો વિશે ઇન ડિટેલ માહિતી મેળવી લીધી છે અને તેમાં કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ એ પણ આજે આપણે માહિતી મેળવી લીધી છે. ઓકે, તો હવે તમને લોકોને ખ્યાલ છે કે આમાંથી કયા તહેવાર વહી ગયા છે અને હવે કયા તહેવાર આવવાના છે. ઓકે, તો સાતમ આઠમ છે, પછી નવરાત્રી, દશેરા, દિવાળી એ બધા તહેવાર વહી ગયા છે. તો હવે કયા તહેવાર આવશે? યસ, ઉત્તરાયણ છે, હોળી છે, ધૂળેટી છે, બધા તહેવાર હવે આવશે. ઓકે, તો હવેના જે તહેવાર આવે છે એમાં આપણે જે આજે વાત કરેલી છે બધા પ્રકારની કાળજી રાખવાની અને આપણા દેશમાં આ સિવાયના ઘણા નાના એવા તહેવાર છે જેની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, તો આજે આપણે જે આપણા ભારત દેશના મુખ્ય તહેવારો છે
એના વિશે માહિતી મેળવી લીધી છે. ઓકે, તો આઈ હોપ કે હવે તમને લોકોને તહેવારો વિશે માહિતી મળી જ ગઈ હશે, એટલે કે સમજાઈ જ ગયું હશે કે કયા તહેવારમાં આપણે કઈ રીતે ઉજવણી કરીએ છીએ અને કઈ રીતે તેમાં કાળજી રાખીએ છીએ. ઓકે, તો હવે આજે આપણે સેશન 2 તહેવારો, ઓકે, કે તહેવારોમાં આપણે કઈ રીતે ઉજવણી કરીએ છીએ અને તહેવારોમાં આપણે કઈ રીતે કાળજી રાખવાની હોય છે, બંને ટોપિક સમજાઈ ગયા હશે. ઓકે, તો હવે આજે આપણે સેશન 2 ને અહીં કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, અને આજનું તમારું હોમવર્ક છે કે તમારે આ બધા તહેવારો છે એમાં આપણે કઈ રીતે ઉજવણી કરીએ એ આજે તમે તમારા મધર અને ડેડી સામે બોલવાનું છે. ઓકે, કે આપણે આ તહેવાર આ રીતે સેલિબ્રેટ કરીએ છીએ અને તેમાં આ પ્રકારની કાળજી રાખવી જોઈએ. તો હવે આજે આપણે આ વિડીયો લેક્ચરને અહીં કમ્પ્લીટ કરીએ છીએ. બાય, ટેક કેર.